हेलो 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 हूं कई दोस्तार ओ सब्सक्राइब तो कर दीदू ओ बेल आइकन ओ दबाई दे तो नो वीडियो मिसती થાય તમારી સૌથી પહેલા તમે જોજ तो नमस्कार मित्रों, स्वागत है तमारो शिकंजी विथ स्मित ना, ज्यां आपणे खूब ज अने खूब ज फालतूना सवाल करशुं, फालतूना लोकोने बोलावशुं अने फालतूना जवाब सांभळशुं, टूंकमां खूब ज फालतू शो चलावशुं अने फालतूनी पंचायत करीशुं। तो हार्दिक स्वागत छे लालू लखोटानुं, आवो आवो। अरे ભાવ્યું લાગે છે એમને બહુ। આપણો પહેલો સવાલ એ છે કે CSK ની ટીમ આપણા સુરતમાં આવી છે, તો ધોનીએ આજે નાસ્તામાં શું કર્યું હશે? આલુપુરી તો નહીં ખાધી હે, 100% આલુપુરી ખાધી કેમ? આલુપુરી તો મેં ખવડાવી દીધી બે દિવસ પહેલા, આવવાનો હતો તો મને ફોન કરેલો ધોનીએ કે ભાઈ હું 10 વાગે આવી જવાનો છું, ફટાફટ મારો 7 ડીશ લઈ આવજે। એટલે હવારનો પોરમાં હું ગયો રાંદેરમાં, પેલા ખાલીને કીધું ફટાફટ આલુપુરીની જલ્દી પાર્સલ કર, એકમાં ચીઝ લાગે, લઈને ફટાફટ આવ્યો બાઇક પર, ફટાફટ લઈને અંદર ઘૂસી ગયો એરપોર્ટ પર, જેવો એટલે પેલા સ્ટેરકેસ પરથી નીચે રહ્યો ને એક ડીશ તો એમ કરીને એમ જ ખવડાવી દીધી। 7 ડીશ કઈ રીતે? ટીમમાં બી 11 સમજ નહીં પડી 7 ડીશ કેમ? ધોનીનો નંબર હું ટી શર્ટનો 7 નંબર, એને બધું 7 વસ્તુમાં જ જોઈએ, ટ્રોફી બી 7 જીતે, અરે છગ્ગા મારે ને તે બી 7 છગ્ગા જ મારે, હવે છગ્ગા ને એક 7 બી આપવાના છે, પણ હવે એવી વાત ચાલે છે ખબર નહીં પડે। એટલે નામ લાલુ લખોટો ની લાખોટો છે। તો મારો બીજો સવાલ એ છે કે તમને એન્ટ્રી કઈ રીતે મળી? અરે ધોની ને ઓળખીએ છે, ધોની ને ભારત રત્ન છે, તો હવે મને એન્ટ્રી નહીં મળવાની અંદર, હું વાત કરે ગાંડાજી, એરપોર્ટમાં બધા ઓળખે ને, આપણે સુરતના નહીં ઓલ ઓવર ઇન્ડિયામાં, એક વાર પેલો મારો દોસ્ત છે ને ગીર્યો, તેને માલને મળવા ત્યાં દુબઈ ગયેલો હતો, તો એને એરપોર્ટમાં મૂકવા ગયો, તો એરપોર્ટ પર અંદર તો હું ઘૂસી ગયો, તો ત્યાં એનો પેલો ડ્રાઈવર મળી ગયો, આઈ મીન પાયલોટ મળી ગયો, તો મને કહો પ્રજ્ઞા શું કરે અહીંયા? આ મારું નામ પ્રજય બી છે, એટલે પ્રજ્ઞાએ મને, કારણ કે બચપનમાં હતો ને એટલે પ્રજ્ઞા બોલા, મેં કહ્યું બસ અમારા દોસ્તાને મૂકવા આવ્યો દુબઈ જાય છે, કે ચાલ તું બી અહીં જઈને, મેં કહ્યું હું આવીને શું કરવાનો, નાના ચાલ ચાલ લે જ, એટલે કહેવાનો મતલબ એમ હતું કે મને અંદર બેહાડીને લઈ ગયો, તમે ક્યાં બેહાડો ખબર, પેલી બાજુની સીટ પર આવે ને પેલો કો પાયલોટ બે, તેની જગ્યા પર બેહાડીને એને પાછા મૂકી દો, નાસ્તો બાસ્તો કરીને હું ત્યાં દુબઈ સુધી પહોંચી ગયો, જવા દે નહીં, ને પછી એમ કહ્યું કે સાંજે મારી ત્યાં પાછું આવી જતા, રાત્રે પાછું એ જ ફ્લાઇટમાં મને પાછું અહીંયા લઈ આવ્યો, વિઝા ટિકિટ એમ જ। અરા ભાઈ, ઇમિગ્રેશનમાં બી આપણી બધી ઓળખાણ ભગાને લીધે, ત્યાં બી જેવો ઉતર્યો ને ત્યાં દુબઈ પર, તો ત્યાં બી આપણે દોસ્તો ઓળખીતો, એની ઓફ ડ્યુટી હતી, પણ એને ખબર પડી કે ભાઈ આવવાનો છે હમણાં, તો એ ફટાફટ પેલા ખજૂર લઈને આવ્યો મારી હારું, કે ભાઈ તમે ખાઈને જ જાઓ ને, એ બી એટલી જીત પર કે તમે આવ્યા એટલે 2 દિવસ રહીને જાઓ, ડિઝર્ટ સફારી બુક કરી દીધું, ડેઝર્ટ સફારી આવ્યો, વિઝા વગર ડેઝર્ટ સફારી ને, એટલે હું તમે એમને મામું બનાવો, અમને કોને મામું બનાવો, ને આટલી જ બધી ઓળખાણ છે તમારી, તો પુટિન ને જરા કેવું ને વોર બંધ કરી દે યાર। હા તો તમને શું લાગે કે મારી ઓળખાણ નહીં હોય હે? પુટિન ને બે ફોન કર્યા હમણાં જે ચાલુ થયું ને આગલા દિવસે, મેં ફોન કરીને પણ મારા ફોન જ નહીં ઉપાડ્યા ભાઈ, પછી મારો ઓ ભાઈ હમણે પુતિન છે ખબર ને, એટલે રિસ્પેક્ટ આપણે આપીએ છીએ, બે ફોન કરે તો માણસની નિશાની કહેવાય કે રિસ્પેક્ટ આપેલું કહેવાય, ગમે તેમ ફોન નહીં કર્યો કારણ જેમ તમે મને ફોન કરતા કે ભાઈ ઇન્ટરવ્યુ આરો આવો, એટલે મેં ફોન કર્યા નહીં ઉપાડ્યો ભાઈ કંઈ નહીં, તો હું તો હોઈ ગયો હવારે 4 વાગે એની માને કોઈના ફોન, 4 વાગે ફોન એટલે તો મારું તો બહુ બીજું ગરમ થાય, મેં તો 2 3 સંભાળી કે એની માને હમણાં કોણ ફોન કરે છે, હમ જ પડે કે ને હોવાનો ટાઈમ છે, તો અમેથી પહેલાં એ કીધું બ્રો એમ પૂરતી, તો મારી તો ફાટી ગઈ થોડીક વાર, 10-1 વાર તો હું સોરી બોઈ લો, સોરી બોઈ લે ને આટલી બધી ઓળખાણ ભાઈ, એ સોરી પૂછ્યું, એ પુટિન છે નસીબ હુસેન નથી, સમજો ને, એ તો છે એના અસિસ્ટન્ટ ને બી તું ગાડ દે ને, તો તારે 100 વાર સોરી બોલવી પડે, મારે તો 10 જ વાર બોલવી પડે, એટલે પછી આગળ હું તું એ સ્ટોપ કરવાનું કે નહીં વોર, એટલે મેં એને સમજાયો કે મેં કીધું જો ભાઈ પુતિન ભાઈ આપણે છે ને સારા ઘરના પોયરા કહેવાય, આપણા હજુ પોયરા બી પરણાવવાના છે, આપણી શોભા આપણને નહીં આપે, આ હું મારા મારી કરવાની ને એ બધી કરવાની, તો એ વાત તો એણે માની કે પ્રજયભાઈ વાત તો સાચી છે, પણ પછી એણે કીધું કે દરિયા કિનારેથી નીકળેલા વહાણ, મૂળામાંથી નીકળેલા શબ્દ ને ધનુષમાંથી નીકળેલા બાણ કોઈ દિવસ પાછા નથી। આ બધું તમને એને ગુજરાતીમાં કીધું?
રૂપિયા રશિયનમાં કીધેલું, આ મેં તને ગુજરાતીમાં અનુવાદ કરીને કીધું કે લોકોને સમજ પડે અહીંયા. સૂર્યનો સુરેશ રૈના ભાઈ ગુજરાતની ટીમમાં એને રાખવાનો છે ને. હા સૂર્યા, અરે તું ચિંતા મત કર, હો જાયગા આપની ઓપનિંગ યા ફર્સ્ટ ડાઉન, ઠીક હે ને? હા ચાલ અભી મેં આતા હું, ઓપનિંગ હે ફર્સ્ટ ડાઉન. બસ જાઓ જાઓ બંધ કરી આપ આ બતાય નહીં જરા. કઈ વાંધો નહીં, આપણી પાસે મોટી મોટી હસ્તીઓ છે જે અહીંયા અમારી શિકંજી પીવા માટે રેડી છે. આવજો કાકા. નમસ્કાર. અમે તમને ઓળખતો છો રમણીકભાઈ રંગીલા. અરે રમણીક કાકા. હા હા, આ શિકંજી લે. શિકંજી મારી મસ્કરીઓ તો ચાલ્યા જ કરે, બહુ બહુ ભાવી છે એમને એટલે આવું કરે. સાચીમાં ખરાબ છે પણ યાર, કાકા મજાક મસ્કરી કર્યા કરે. કઈ આપણે સવાલ પર આવીએ. તો આ CSK ટીમ જે આવી છે તે લોકો આજે સવારે નાસ્તામાં શું ખાશે? બધાનો એ સવાલ છે. અરે યાર, અહીંયા પેલા રશિયા અને પેલો યુક્રેનનો યુદ્ધ ચાલતો છે ને, તને CSK PSK ની પડેલી છે. કાકા પણ એમાં આટલા બધા ગરમ હાલા તો. અરે જે ગરમ જ થાય ને યાર દોસ્ત. અરે હવાર એક તો 7 વાગે હું ઉઠ્યો, તો મેં ચા પીવી હતી, તો ખબર પડી કે ઘરમાં ચા જ નથી. તો દોસ્તારને ફોન કરીને દુકાન ખોલાવી મેં 7 વાગે, એને દુકાન ખોલાવીને એની પાસે ચા લઈને આવ્યો. પછી ખબર પડી કે ઘરે દૂધ બી નથી. પાછો હું બહાર ગયો દૂધ લેવા હારું, તો ખબર પડી કે દૂધના ભાવ 2 રૂપિયા વધી ગયેલા છે. પેલા હાથે કેટલી રીઝીક કરી, જઈતે જઈતે દૂધ લઈને હું ઘરે આવ્યો. પછી ખબર પડી ઘરે ખાંડ જ નથી. એક્ઝેક્ટલી, મેં તારી કાકીને એ જ કીધું કે પહેલા નહીં પછાતું તું કે ઘરે ખાંડ નથી. તમારે પૂછી લેવું છે કે ઘરે ખાંડ છે કે નહીં, તો ખાંડ બી હાથે લેતો. એટલે એમ બી મારા જ માંગ, મારા જ માંગે માંગી. કાકે એવું કઈ નહીં, આ તો ખાલી વાત. આ ખાલી વાત નથી, આ ખાલી વાત નથી. હું હવારે બધું આગળ સામાન વામાન લઈને આવ્યો, થાકેલો હરેલો ઘરે આવ્યો. તો હું આશા રાખું કે મારી વૈરી મને કંઈ મસ્ત નાસ્તો બનાવીને ખવડાવે. એ તો હે નહીં, ગઈકાલ રાતે મારો રોટલો બચેલો હતો તે વગર ના આપી દીધો, કે હેલ્ધી બ્રેકફાસ્ટ. હું હેલ્ધી બ્રેકફાસ્ટ ને તમે લોકો અહીંયા આવીને બી પેલા સવાલ પૂછો કે CSK નહીં નાસ્તે મેં ક્યાં ખાયા અને હા ને તેને. આ સવાલ તમે દરેક પૌણિક પુરુષને તમે પૂછો તો કોઈ તમને ખબર પડે. તમે ઇન્ડિયા આગળ વધે પણ નહીં. તમે શું પૂછો? મિલી બાબુને થાના થયા, CSK નાસ્તે મેં ક્યાં થયા, આ બધા સવાલ પૂછવા છે તો ઇન્ડિયા આગળ વધે કથી. બબાલ ચાલે છે વોર, તેના વિશે તમારો શું કેવો છે? એ પુતિન એક નંબરનો નાલાયક માણસ, એના મા બાપે કઈ સંસ્કાર જ નથી આપ્યા. એટલો વાહિયાત પણ નપટ ને નાલાયક પેલા બાળક, ટીચર બી છે ને હાથ વગર ને ઉભી રાખતી હતી બહાર, એને એટલું ખરાબ કર્યું છે ને. આ વાતમાં તો હું બી સહેમત છું કાકા, આ તો બહુ ખરાબ કરો. યુક્રેનની હાલત કેવી થઈ ગઈ એ વિચારો તમે? નહીં નહીં, યુક્રેન યુક્રેનની તેલ લેવા ગયું, મને યુક્રેન તો કંઈ લાગતું પડતું નથી. અરે મને, અરે પુતિન ન્યાય બધું વોર વોર કંઈક યુદ્ધ બુદ્ધ ચાલુ કર્યું ને, તો મારા પોર્ટફોલિયોની માફ આ લઈ ગઈ. આખા 5 લાખનો પોર્ટફોલિયો હતો, 1-5 હજાર પર આવીને ઉભો રહી ગયો. મારે લૂડો રમવાનો પારો આવી ગયો છે, 10-10 રૂપિયાની લૂડો રમું છું હું અહીંયા ભેગા કરવા હારું. અરે કાકા આવું બધું ક્યાં આવે? તમે 10-10 રૂપિયા હારું, તમને એક મસ્ત રસ્તો આપું ને. પછાથી 500 રૂપિયા તમે ગમે. આ એક એપ છે ડીજી કોઇન્સ કરી. ડીજી કોઇન્સ એક એવી ખૂબ જ સરસ એપ છે જેમાં તમે રોજના 50 થી લઈને 500 સુધીના રૂપિયા અર્ન કરી શકો છો. આ એપ ઓપન કરતા જ લેંગ્વેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે, જેમાં લેંગ્વેજ સિલેક્ટ કરી અને ત્યારબાદ સાઇન અપ કરીને લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ જોશો તો તમે અહીંયા ઘણા બધા ટાસ્ક જોવા મળશે. બહુ સિમ્પલ કામ છે, બસ આ ટાસ્કને કમ્પ્લીટ કરવાના છે. ટાસ્ક કમ્પ્લીટ કરતા ડીજી કોઇન્સ તમારા વોલેટમાં જમા થઈ જશે. આમાં તમે ડેઈલી ટાસ્ક કમ્પ્લીટ કરશો ને તો એક્સ્ટ્રા ડીજી કોઇન્સ પણ કમાઈ શકો છો. આટલું જ નહીં, તમે તમારા દોસ્તોને રેફરલ કોડ શેર કરીને પણ સારું એવું અર્નિંગ કરી શકો છો. તો દોસ્તો આ ડીજી કોઇન્સને હવે હું લાઈવ રિડીમ કરીને બતાવીશ. તો સૌ પ્રથમ વોલેટમાં જઈને રિડીમ નાવ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ UPI ઓપ્શન સિલેક્ટ કરી UPI ID એન્ટર કરી રિડીમ નાવ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે અને બસ તરત જ તમારા UPI વોલેટમાં રૂપિયા જમા થઈ જશે. મમ્મા તો જો હા, તમે ભી ડાઉનલોડ કરી લો આ એપ. હા કર લેજો, નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે.
ખાઈ લઈએ તો કાકા ને તો હું ઘરે મોકલાવી દઈશ. તો આપણી સામે હવે આવે છે જયકાંતભાઈ મિશ્રા. આપણે શું કરશે એ તો એ લોકો કરશે, આપણે શું જાણીએ. એ લોકો નો ક્લબ જાણે, એ લોકો તો કરશે સારો સારો નાસ્તો, કરશે સારો નાસ્તો. આપણો લુકઆઉટ નથી બરાબર. તમે ટેન્શન નહી લેવું, તમે ટેન્શન લેવ યુક્રેનમાં ફસાયેલા આપણા વિદ્યાર્થીઓનું બરાબર છે. એ લોકો કેવી હાલતમાં છે, શું ખાય છે, કેવા રહી છે, એ લોકો શું નાસ્તો, તો એ લોકો શું નાસ્તો કરશે, એ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, તમે એ ઉઠાવો. સાચી વાત છે. તો કેવી હાલત છે એમની હમણાં, સરકાર શું કરી લે છે એ લોકોને હેલ્પ કરવા માટે? આ શું છે, મદિરા છે? હા ના સાહેબ, સિકંજી જ છે, તમારા માટે જ છે. જોયું બધાને ભાવે છે, ખાલી નાટક કરે. કેવી લાગી સિકંજી? કેવી હોય સિકંજી જેવી? એ વાત કરો તો સિકંજી જેવી જ હતી તે. તો પછી તમે મુદ્દાની વાત કરો. તો આપણી ભારત સરકાર એના માટે શું કરે છે, શું પ્રયાસો ચાલે છે? જો આપણી ભારત સરકાર રાત દિવસ આપણા માટે કામ કરે જ છે ને, આગળ પણ કરતી આવશે બરાબર. આપણે સુષ્મા મેડમજી શું કહીને ગયા હતા કે ચાંદ પર બી આપણો ભારત દેશનો નાગરિક હશે તે ભારત સરકાર એને પાછો લાવશે એટલે કોણ તમે જરાક એના પર પ્રકાશ આપો, કોની વાત કરો છો? તમે જોયું હશે મીડિયામાં કે પાકિસ્તાની લોકો એ લોકોના બસ પર ભારતનો ઝંડો લગાવી દે છે ને જવા દે છે યુક્રેનની પોલીસો. તમને ખબર પડી ગયા છે ડેડી કોણ છે? આપણી દેશ ની વાત જ કઈ અલગ છે. તો હું શું કેવું, મોદીજી ની આના વિશે શું એમ કોઈ ચર્ચા વિચારણા તમારા લોકો સાથે? હા યાર, તમે લોકો કેમ સમજતા નથી, મોદીજી મોદીજી શું કહેલા કરો, બધી વાતમાં થોડી મોદીજી હોય. કઈ વિપક્ષ નેતા કૂતરો આગી જાય તો કઈ મોદીજી મોકલો? અરે એવું થોડી ચાલે યાર, મોદીજી ની બધી વાત કહેલા કરો, આ કઈ થોડી મોદીજી બધામાં હોય, તમને લોકોને એક્સપ્લેન કરો યાર. મોટા ભાગની બોર્ડર ફિનલેન્ડ ની તો રશિયા જોડે જ જોડાયેલી છે. હવે તમે એમ કહો મને કે યુક્રેન બી જોડાઈ જાય તો રશિયાની બોર્ડર તો ફૂલ અનસેફ જ ને. એટલે રશિયાએ કર્યો અટેક યુક્રેન પર કે ભાઈ તમારે જોડાવાનું નથી. આ મુદ્દો છે. અચ્છા, આ રીઝન છે. એક્ચ્યુઅલી આ મને કોઈ ખબર નહી હતી, સેન્સિબલ વાત છે. મારા ખ્યાલથી તમને અમારા કરતાં વધારે ખબર પડતી હશે. તો તમારા શું અભિપ્રાય છે તે અમને કમેન્ટમાં જણાવો. રશિયા સાચું છે કે યુક્રેન સાચું છે? અરે આ સાહેબ વાતું ગયા તો મારી સિકંજી છે, એવું તો ઘરે બોલાઈ. તો વ્યુઅર્સ, આ જ મારો સવાલ હતો, તમે એનો જવાબ મને કમેન્ટમાં જણાવજો. આપણે ફરી ભેગા થશું, આવી જ ફાલતુની વાતો કરશું, અને જય હિન્દ જય ભારત પાછા મળીએ.